ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ધોરણ 6 ની અંદર આપણે ગુજરાતી સબ્જેક્ટ છઠ્ઠા ધોરણના ગુજરાતીમાં આપણે લાસ્ટ ટાઈમ લેખક જાલીનો રમે એવો એક પાઠ કરેલો હતો આજે એ પાઠની અંદરના શબ્દાર્થો મિત્રો પેજ નંબર 32 ઉપર આ પાઠના શબ્દાર્થો છે અને શબ્દાર્થોની અંદર આપણે શું કરવાનું છે જોઈ લો અહીંયા શબ્દ સમજૂતી પેજ નંબર 32 સીમાડો એટલે કે ગામની હદ પેજ નંબર 32 ઉપર આપણે એ ચર્ચા કરી છે પાઘડી પનો એટલે અહીંયા અર્થ થાય પાઘડીના જેવો વિસ્તાર લંબાઈમાં વધારે પહોળાઈમાં ઓછો પાઘડી પનો પાઘડીના પના જેવો અમી દ્રષ્ટિ અમી એટલે મહેરબાની અમી દ્રષ્ટિ એટલે મહેરબાની અથવા મીઠી નજર વેરાન એટલે ઉજળ વેરાન એટલે કેવું ઉજળ વસવાયાવરણ વસવાયાવરણ એટલે ગામ તરફથી પશાયતા એટલે કે બક્ષિસ આપેલી હોય વસાયેલી જાતિ ગામ તરફથી વસાયેલી જાતિ બક્ષિસ આપેલી હોય વાજળી વાજળી એટલે પવનનું બાવા છોડો વાજળી એટલે પવનનું વાવાઝોડું બાજકો અહીંયા નાની ગાસડી એટલે કે આપણે આંબી જાણીએ છીએ ગોણી કે બાજકો કે એ બધું એ જ વચારીઓ એટલે કે વિચાર વચારીઓ એટલે કે વિચાર પછી નેક્સ્ટ છે હાટડી એટલે કે નાની દુકાન મોટી દુકાન ને નાની દુકાન ને કહેવાય હાટડી ગામડામાં આ શબ્દો વધારે વપરાય છે ભો એટલે કે જમીન ભો તળિયું કે ના એટલે કે જમીનનો તળિયો પછી પાના નંબર 33 ઉપર મોર્ય એટલે કે અહી પહેલા આપણે ઘણી વાર નથી કહેતા કે મારી મોર થઈ જાવ સંધ્યા અહી બળદની એક જાત બળદની એક જાત છે સંધ્યા બળદ પાણીયારો એટલે કે બળવાન ઘણી વાર નથી આપણે કહેવતમાં સાંભળતો બહુ પાણીયારો હોય તો આવેલો આવશે બરાબર એવી વાત છે નરા તાર એટલે નરદમ કે નયુ નરા તાર એટલે કે નરદમ દમ વગરનું અથવા નયુ કાળોત્રી મૃત્યુ સમય લખાતો પત્ર કાળોત્રી એટલે મૃત્યુ સમય લખાતો પત્ર કારજ મરણ પછી 12મા દિવસે થતી વિધિ મરણ પછી 12મા દિવસે થતી વિધિ સંધાય એટલે બધા જ આપણે એમ કે સંધાય આવો છો બધા આવો છો સૌ પછી ખમતી દર એટલે કે સદર અથવા પૈસાદાર ખમતી દર એટલે સદર અથવા પૈસાદાર પછી જે કોરડું ખોલી ઓરડી માટીની ભીંતનો નાનો ઘર ખોરડું એટલે ખોલી ઓરડી અથવા નાનું એવું ઘર જે માટીના લીંપણથી બનાવેલું હોય સોસરો આરપાર જવું અથવા તો વચ્ચે થઈને જવું પછી છે રોટી પ્રયોગ રોટી પ્રયોગમાં છે ઉચાળા ભરવા રોટી પ્રયોગમાં ઉચાળા ભરવા એટલે ગરબા ખાલી કરીને નીકળી જવું કે ભાગી જવું બીજું છે પદરણ માંડવા શરૂઆત કરવી પછી છે બે પાંદડે થવું સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળી લેવી નક્કી કરવું ફાટીને ધોવાણે જવું બહુ છકી જવું એટલે કે બહુ અભિમાનમાં આવી જવું દાંડાઈ કરવી એટલે કામચોરી કરવી અથવા આળસ કરવી કોઈ વસ્તુ તમને સોંપી હોય કામ તમને સોંપ્યું હોય એમાં તમને રસ ના હોય અથવા તો તમારે કરવું ના હોય તો તમે એમાં કામ બગાડો એવી વાત છે પહાણા વાઈ જવા સમય જતો રહેવો લાભમાં આવવું એટલે કે તક મળવી બરાબર કબજામાં આવવું તેડો મોકલવો એટલે કે નોતો મોકલવો અથવા બોલાવો તો ખોતરવા માંડવું એટલે કે નીચું જોઈને ઉભા રહી જવું અક્કલનો તળ ઉગડવું એટલે કે બુદ્ધિ આવવી મિત્રો આ બધા વૃદ્ધિ પ્રયોગો હવે છે કહેવતો કપાળમાં ઉગે વાળ તો વાલમાં ઉગે ઝાડ સાવ ઉજળ જ્યાં ઝાડ પણ જોવા ન મળે તેવું ઉજળ છે કપાળમાં કોઈ દિવસ વાળ ઉગે નહીં અને વાલમાં કોઈ દિવસ ઝાડ ઉગે નહીં વાલ એક પંથક છે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે આપણે થોડું કઈ માન આપીએ તો સામેથી આપણને વધારે માન મળે
ઉજળ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ પણ સારી મળે. વાડ કાનને આવ્ય સાન, અમુક હવે વધુ સમજાય. બરાબર મિત્રો, હવે છે ભાષા સજ્જતા. ભાષા સજ્જતા છે એની અંદર વિરામ ચિહ્નોની વાત કરેલી છે. પાંચમા ધોરણમાં તમે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી. હવે અર્ધવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન વિશે જાણીએ. અર્ધવિરામ, અર્ધવિરામ કઈ રીતે થાય મિત્રો? આ રીતે અર્ધવિરામ કહેવાય. શું કહેવાય મિત્રો? અર્ધવિરામ. તો જુઓ, વિષયો તો બધા સારા છે, ઈશો તો વિષયનો સ્વાધ્યાય કરો, એમાં અર્ધવિરામ છે. માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સગડું જ પડી ગયું, સૌ જન જંપી ગયું, નરી નીરવતા. હવે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આપણા વાક્ય બોલતી વખતે કે મોઢેથી વાંચતી વખતે વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો, જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય, તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા કહેવામાં આવે છે. પછી છે ગુરુવિરામ, એટલે બે ટપકા ઈ જો. એના માટે જૂનાગઢની એક કહેવત આવી છે, કપાળ ન દેવાળો તો બારમાં ઓગે જાય, એમ નથી બબડી જવાયો મામડા રજપૂતે કરી છે ને કઈ. ઉપરના વાક્યની અંદર ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું નથી થયું, નહીં તો પૂર્ણવિરામ આવે, પરંતુ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવશે તેનો સૂચન ગુરુવિરામ કરે છે. ટૂંકમાં ગુરુવિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે, ખરું, પરંતુ હજી પણ એમાં કશું આવે છે. સમજાણું? આ ભાષા સજ્જતા આપણે નોર્મલી બોલતા હોય ત્યારે ધ્યાન નથી આવતા મિત્રો, પરંતુ અહીંયા વધારે લખવામાં ધ્યાન રાખવાનું હોય. બોલવામાં તો આપણને ખબર ના પડે, પરંતુ બોલવામાં તો આપણે હાવભાવ ઉપરથી ખબર પડે, કોઈને પ્રશ્ન પૂછે તો આપણી મુખ મુદ્રા આવી જાય, પરંતુ લખવામાં સ્પેશિયલી ધ્યાન રાખવાનું, એ જ ભાષા કહેવાય. હવે છે અવતરણ ચિહ્ન. એ કવરસંભાઈ ઘડી સાત બળદિયાને તાણી ચાલો ને, પૈસા કપાસ્યા પહેરે કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું પાછું લઈ જાઓ. જ્યારે કોઈ વ્યક્તિ કહેવાતી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. ઇન્વર્ટેડ કોમા આપણે ઇંગ્લિશમાં પણ ભણીએ છીએ. વાક્યમાંથી વપરાયેલા પદોમાં જે પદ જુદા રાખવા માંગતા હોય તે પદ અને પદોની આજુબાજુ વિરામ ચિહ્ન મૂકાય છે. એની નિશાની સામાન્ય રીતે આમ એક અથવા બે વિરામ ચિહ્નો મૂકીએ, અવતરણ ચિહ્નો મૂકીને આપણે કહી શકીએ. તો મિત્રો, આજના સેશનમાં આપણે 32, 33 અને 34 આ પેજીસ કરેલા છે. પેજ નંબર 32, પેજ નંબર 33 અને પેજ નંબર 34 આ તમારે તમારી રફબુકમાં અને પાકી બુકમાં બંનેમાં એક એક વાર લખી નાખવાના છે, ફૂલ લેવલ લખવાના છે. બરાબર? તો હવે અહીંયા ગુજરાતીના જે પાઠનો સ્વાધ્યાય આપણે આગળ કરીશું, ત્યાર સુધી મિત્રો બધું જ હોમવર્ક પૂર્ણ કરી લેજો. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.